વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી. દોસ્તો, તમે અક્સર ગૂગલ ક્રોમ તો યુઝ કરતા હશો, તો આજે હું તમને એવી ગૂગલ ક્રોમ ને બે એવા સિક્રેટ ટ્રિક વિશે વાત કરીશ જે હંમેશા તમારા માટે કામ આવશે. જી હા દોસ્તો, કેવી રીતે કરવાનું છે તે બતાવીશ હું તમને. દોસ્તો, ઘણી ફેર તમે ગૂગલ ક્રોમ માંથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરતા હોય તો તેમની ડાઉનલોડ ની સ્પીડ જે છે તે ઘણી બધી ઓછી હોય છે, તો તેવામાં તમારા ગૂગલ ક્રોમ ની જે ડાઉનલોડ સ્પીડ છે તે વધારવી હોય તો કેવી રીતે વધારી શકો. સાથે બીજી જે ટ્રીક જે તમને જાણવા જઈ રહ્યું છું તે પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમારા ગૂગલ ક્રોમ માં જે પણ સ્મૂથ ન ચાલતું હોય તો તમે એકદમ ક્લિયર તમે સ્પીડમાં ચલાવી શકો છો ગૂગલ ક્રોમ. તો આ બે હું તમને એવી ટ્રીક બતાવીશ જે હંમેશા તમારા માટે કામ આવશે. તો ચલો દોસ્તો, આજનો આ વિડિયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, તમારે સૌથી પહેલા તમારા જે મોબાઈલ છે તેમાં ગૂગલ ક્રોમ માં જવાનું છે. જી હા દોસ્તો, અહીં તમને જે હું અહીં સ્ક્રીન ઉપર બતાવું તે તમારે સર્ચ કરવાનું છે. સર્ચ કરી લ્યો એટલે તમને કઈક આ રીતનું જોવા મળી જશે. અહીં તમારે સૌથી પહેલું જે અટેશન છે તે તમારે સર્ચ કરવાનું છે, જેમનું નામ છે ડાઉનલોડ. જી હા દોસ્તો, જેમ કે અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ, આપણે સર્ચ કરીએ અહીં ડાઉનલોડ લખેલું આવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો પહેલા નંબર ઉપર પેરલ ડાઉનલોડ છે, એટલે કે આ ટ્રેક માંથી તમે અહીંથી હાઈ સ્પીડ માં ડાઉનલોડ કરી શકો છો. તો તમારે શું કરવાનું છે, જ્યાં ડિફોલ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં તમારે ઇનેબલ કરી દેવાનું છે. હવે અહીં રીલોન્ચ કરી દેવાનું છે, એટલે હવે અહીંથી તમારે જે પણ ડાઉનલોડ છે તમે ગૂગલ ક્રોમ માંથી કરશો તેની સ્પીડ ઘણી બધી વધી જશે. જી હા દોસ્તો, બસ આટલું કર્યા પછી ફરીથી તે ઇનેબલ થઈ જશે. હવે વાત કરીએ કે બીજા નંબરની જે ટ્રીક તમને બતાવવા જઈ રહ્યું છું ત્યાંથી તમારું જે પણ ગૂગલ ક્રોમ છે તે આ મક્ખણની જેમ ચાલશે. જી હા દોસ્તો, તો તેના માટે તમારે શું કરવાનું છે, જ્યાં અહીંયા આમાં જ રહેવાનું છે, તમારે ક્યાંય જવાનું નથી. અહીં તમારે બેક ફોરવર્ડ લખવાનું છે, જેમ કે બેક ફોરવર્ડ આપણે લખીએ તો અહીં તમને જોવા જ મળી જશે બેક ફોરવર્ડ નામનું ઓપ્શન. હજી આવ્યું નથી, અગર ન આવે તો તમે આગળ એફ અહીં લખશો તો પણ તમને બેક ફોરવર્ડ નામનો ઓપ્શન તમને જોવા મળી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે બેક ફોરવર્ડ જેવું આપણે લખ્યું છે, ખાલી બેક ફોર લખ્યું છે તો પણ આવી ગયું છે. અહીં બીજા નંબરનું તમે જુઓ બેક ફોરવર્ડ કેચ લખેલું છે, તો અહીં તમારે તેને ઇનેબલ કરવાનું છે. ડિફોલ્ટ પર ક્લિક કરો અને ઇનેબલ કરી દો અને રીલોન્ચ પર ક્લિક કરી દો. તો આ બે ગૂગલની જે ટ્રીક તમને બતાવી તે કાફી મહત્વની છે. પહેલું કે તમારું ગૂગલ ક્રોમ જે છે તે માખણની જેમ ચાલશે, અને બીજું કે તમે જે ગૂગલ ક્રોમ માંથી ડાઉનલોડ કરો છો તે પણ કાફી ઇન્ક્રીઝ થઈ જશે. તો આવી રીતે તમે બંને ટ્રીક યુઝ કરી શકો છો.